નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત. આપણે ત્રીજું કાવ્ય જોતા છે, એમ ઉગાર્યો ચંદ્રભાસ. એના કવિ છે પ્રેમાનંદ અને સાહિત્ય પ્રકાર છે આખ્યાનખંડ. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 11 પર આપણે 14 કડવા જોયા હતા. 14મો કડવો આપણે પૂરો કર્યો હતો અને એની છેલ્લી લીટી ફરીથી હું રિપીટ કરું છું. બાએ બાજુ બંધ બેરખા મુદ્રિકા આદે આભરણ. બાએ અહીંયા એક જે આભૂષણ આવે છે એ બાએ બાજુ બંધ છે અને બેરખા જે અહીંયા કાંડા ઉપર પહેરવામાં આવે તો એ ઘરેણું છે. બાજુ બંધ એ પણ ઘરેણું છે, કાંડામાં પહેરવાનું છે એ પણ ઘરેણું છે, અને હાથની અંદર અંગૂઠી પહેરવામાં આવતી, વીંટી પહેરવામાં આવતી હોય છે. 15મો જો, વિશાળ હૃદયને હાર હેમનો. હૃદય કેવું છે? વિશાળ છે. વિશાળ હૃદયને હાર હેમનો. છાતી ઉપસેલી છે, ભરાવદાર છે, અને એના ઉપર સોનાનો હાર પહેર્યો છે. મેં વિશાળ હૃદયને હાર હેમનો. હેમ એટલે શું થાય? સોનું થાય. હાર હેમનો. પછી આગળ કઈક કહ્યું છે, કટી કેસરીના સરખી. કટીનો મતલબ શું થઈ? કટી એટલે કમર, કેસરી એટલે સિંહ થાય. સિંહના જેવી કમર છે, એવી છે પાતળી કમર છે. પાતળી કમર છે અને એ ખૂબ જ સુંદર લાગતી હોય છે. છાતી ભરાવદાર છે. આજે તો મનુષ્યની સ્થિતિ જ આખી બદલાઈ ગઈ. છાતી બેસી ગયેલી હોય અને પેટ મોટું થઈ ગયું, ઉલટી પ્રોસેસ ચાલી ગઈ. ખરેખર પતલી કમર અને છાતી કેવી હોય? ભરાવદાર હોય. એ પુરુષનો બાંધો જ કઈ અલગ હોય છે. એવી રીતે ચંદ્રહાસનો બાંધો હતો. ધન્ય માત તાત એના દિશે છે. ધન્ય છે, માત એટલે માતા ને તાત એટલે પિતા થાય. ધન્ય માત તાત એના દિશે છે, કોણે કીધા હશે પુણ્ય. આવા દીકરાને જન્મ આપનાર જે માતા પિતા હશે એ ખૂબ ધન્ય હશે, જેમણે ખૂબ પુણ્ય કર્યા હશે એવાને જ આવો પુત્ર પ્રાપ્ત થયો હશે. હિમ હાડ ગાળિયા સુખ ટાળિયા. હિમની અંદર, ઠંડીની અંદર હાડ ગાળિયા. હાડ એટલે શરીરને, હાડ એટલે શરીર થાય. હાડ ગાળિયા એટલે શરીર ગળાઈ ગયો છે એનો ઠંડીની અંદર. હિમ હાડ ગાળિયા સુખ ટાળિયા, એમણે સુખને પણ છોડી દીધા છે. કારણ કે ઘણા લોકો વ્રત કરે, ઉપવાસ કરે, તો એને કારણે એ પોતાના શરીરને પણ કાળજી રાખતા નથી, એટલે હદ સુધી ઉપવાસ કરે. કારણ કે સારું સંતાન પ્રાપ્ત થાય, સારા સંતાનની પ્રાપ્તિ માટે માતા પિતા એના માટે જપ તપ ઉપવાસ વ્રત આ બધા કાર્યો કરતા હોય છે. જપ હાડ હિમ ગાળિયા સુખ ટાળિયા તો એવો હશે તન, ત્યારે જ આવો પુત્ર પ્રાપ્ત થયો હશે, નહીં તો આવો પુત્ર કોઈને પ્રાપ્ત થતો નથી. જપ તપ વ્રત દેહ દમન એવી તારુણી ઘરનાર. હવે જપ કર્યા હશે, જાપ કર્યા હશે. જપ એટલે જાપ કર્યા હશે, માળા જપી હશે, હજારો વખત તપ કર્યું હશે અને વ્રત પણ કર્યા હશે. વ્રત સમય સમય દિવસે દિવસે એમણે વ્રત રાખ્યા હશે. જુદા જુદા તિથિ ઉપર વ્રત રાખતા હોય છે ઘણા લોકો. જે માતા પિતાને સંતાન ન હોય, જે દંપતીને સંતાન ન હોય, એ લોકો શું કરે? તપ કરે. એ લોકો વ્રત રાખે, અમુક દિવસોના વ્રત રાખે. કેટલાક 16 સોમવાર કરે, કેટલાક ગુરુવાર કરે, કેટલાક શનિવાર કરે, અને એને કારણે પોતાના શરીર પર દેહ દમન કરે. દેહ દમન શા માટે કહેવાય? કે આપણને ભૂખ તો લાગવાની છે. કારણ કે શરીરનો જે ધર્મ છે એને તો ખાવાનું જોઈએ. તમારે વ્રત કરવું હોય તો ભલે, ને તપ કરવું હોય તો ભલે, એટલે શરીરના ધર્મ મુજબ શરીરને ખાવાનું જોઈએ છે. એની અંદર ખાવાનું ખૂટી જાય એટલે તરત જ ખબર પડી જાય કે હવે ભૂખ લાગે છે. એટલે વ્રત કરીએ કે તપ કરીએ તો એ ભૂખ તો લાગે છે. ભૂખ લાગવી એ શરીરનો એક ધર્મ છે.
जप तप व्रत देह दमन एवी तारुणी धरना अवे एवी तरुणी એટલે આમ યુવા અવસ્થાની અંદર જેણે આ બધું કર્યું હશે એવી જ સ્ત્રી હશે તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર ભરથારનો મતલબ થાય પતિ હવે આવો સારા પતિને પ્રાપ્ત કરવા માટે પણ તરુણીઓ વ્રત કરતી હોય છે તમને ખ્યાલ હશે મોડાકત વ્રત આવે છોકરી બાલિકા નાની હોય ને ત્યારથી એની મમ્મી એને વ્રત કરાવે શું કામ વ્રત કરાવે સારા પતિની પ્રાપ્તિ થજે સારું સુખ પ્રાપ્ત થજે એટલા માટે નાનપણથી દેહ દમન કરાવે એને ભૂખ લાગે છે પણ ખાવા નથી દેતા એને એમ કહે છે કે બેટા થોડુંક સહન કરી લે થોડુંક સહન કરી લે શરીરને એક ટેવ પાડતો અને જેટલી શરીરને સારી ટેવ પડશે એટલા તને સુખ ભવિષ્યની અંદર પ્રાપ્ત થશે એમ કરીને એમના પાસે વ્રત કરાવતા હોય છે જો એ મોટી થઈ જાય પછી એ બીજા પણ વ્રત કરે જેમ કોઈ પરણિત સ્ત્રી હોય એ તમે જોજો તો વટ સાવિત્રીનું વ્રત આવે છે વટ સાવિત્રી હવે સાવિત્રીએ વડલાની પૂજા કરી કેમ તો વડલાની અંદર ભગવાનનો વાસ છે એને કાચા દોરાથી બાંધી લે છે એનો મતલબ એવો થાય કે ભગવાન તમારું સૌભાગ્ય અખંડ રાખજે અખંડ સૌભાગ્યવતી મને રાખજે એના માટે હું આ વ્રત કરું છું અને આજથી હું તને આ વ્રતની અંદર બાંધી લઉં છું અને એટલા માટે એ સ્ત્રીઓ વ્રત કરીને ભગવાન પાસે પોતાની ઈચ્છાઓ પ્રાપ્ત કરવા કેતર પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પણ બાંધતા હોય છે તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર એવી સ્ત્રી જે ભાગ્યશાળી હશે કે જેમણે આ ખૂબ જ વ્રત કર્યા છે દેહ દમન કર્યો છે એવી નારી ધન્ય છે કે જેને આવો પતિ પ્રાપ્ત થયો છે મે પાપણીએ પુણ્યન કીધું તો ક્યાં થો આવો સ્વામી મે તો પાપણી છે અભાગી છે મેં કોઈ પુણ્ય જ કર્યું નથી અને પુણ્ય નથી કર્યું તો મને આવો પતિ ક્યાંથી પ્રાપ્ત થાય સારા પુરુષને જોઈને સારા પતિને જોઈને દરેક સ્ત્રીને એવું થાય કે કાશ મારા જીવનની અંદર પણ આવો પતિ મળ્યો હોય કોઈ સુંદર સ્ત્રી હોય કોઈ સારી ગુણવાન સ્ત્રી હોય તો કોઈ પુરુષને પણ એવું થઈ જાય કે કેટલી સમજદાર સ્ત્રી છે કાશ મને પણ જીવનમાં આવી પત્ની મળી હોય આવું દરેક વ્યક્તિને એવું થતું હોય છે કોઈ પુરુષ એમ નથી કહેતો કે હું ભાગ્યશાળી થઈ ગયો છું પણ માણસનો એક સ્વભાવ છે મિત્રો કે એને જે કંઈક સારું દુનિયામાં છે એ બધું જ એને પ્રાપ્ત થવું જોઈએ જે વધારે વસ્તુ બીજાને પ્રાપ્ત થયેલી હોય તો એને પણ જોઈએ છે એને સંતોષ પ્રાપ્ત થતો નથી જોકે એક પ્રકારની ખરાબ વૃત્તિ છે જે મળ્યું છે એને સારું બનાવવાનો કે એને વ્યવસ્થિત બનાવવાનો જો પ્રયત્ન કરે તો એ પણ સારું બની શકે ખરું પણ આપણે એને બનાવતા નથી આપણે ખુદ સુધરતા નથી ને બીજાને સુધારવાનો પ્રયત્ન કરે તો એ કોઈ દિવસ ચાલતું નથી આ દુનિયાની અંદર ભગવાને બધું જ સારું નિર્માણ કર્યું છે પણ આપણી જોવાની દ્રષ્ટિ અલગ છે એટલા માટે આપણે એને અલગ નજરિયાથી જોઈએ છે અને બડા પાછળતા હોય કે ભગવાન મને આમ નથી આપ્યું ભગવાન મને તેમ નથી આપ્યું આમ ઓછું આપ્યું છે પેલું ઓછું આપ્યું છે આવું આપણે બડા પકાડી કાઢીને અડધી પોણી જિંદગી પૂરી કરી નાખે જ્યારે ઘરડા ઘડપણ આપતું હોય છે એ ઘડપણની અંદર પછી એમ કહે છે કે જે છે એની અંદર હવે જિંદગી પૂરી કરવી છે ત્યાં સુધી એ બડા પકડતો રહે છે હવે આગળ એમ કહે છે મેં પાપણીએ પુણ્યને કીધું તો ક્યાંથી આવો સ્વામી સ્વામી એટલે પતિ થાય એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષયા શોકને પામી એમ પોતાના મનની અંદર એ દુઃખ લાવે છે દુઃખ ભરતી આંસુ દુઃખ એમ દુઃખ ધરતી આંસુ ભરતી આંખની અંદર આંસુ આવી જાય છે વિષયા શોકને પામી વિષયા શું કરે છે શોક એટલે દુઃખ થાય અહીંયા લખું છું બીજા શબ્દો શોક એટલે દુઃખ પામે છે કે મારા જીવનની અંદર આવો પતિ મને ક્યાંથી પ્રાપ્ત થાય કેમ કે મેં તો કઈ આવા સારા પુણ્ય તો કર્યા જ નથી સારા પુણ્ય નથી કર્યા તો મને સારો પતિ પણ ક્યાંથી પ્રાપ્ત થાય એમ કરીને મનમાં ને મનમાં એ દુઃખ પામે છે એવે એક કભાઈની કશે કાગળે બંધન દીઠો એવે એક કભાઈ કભાઈ એટલે ઓઢો થશે
कसे એટલે કમરે કાગળ બંધન દીઠો હવે ક ભાઈ એને શું કહેવાય ઓઢો અથવા એક જાડી ચાદર જેવી આપતી હોય છે એ એક પ્રકારનો વસ્ત્ર આવે છે તમને ખ્યાલ હશે કે પહેલા બળદ ગાડાની અંદર જાન જતી સેમન જતી બળદ ગાડામાં જાન જતી ત્યારે જે બળદને જે ઓઢાડવાનો એક વસ્ત્ર આવતો બળદના શરીર ઉપર ઓઢાડવાનો એક વસ્ત્ર આવે એને ઓઢો કહેવાય છે એને શું કહેવાય છે બીજું કભાઈ તો ઘોડાને પણ ઓઢાડવાનો આવો વસ્ત્ર આવે ખાસ કરીને જ્યારે આપણે જોઈએ છે કે વરઘોડો નીકળતો હોય છે ઘોડા પર વરરાજા બેસતા હોય છે તો એના શરીર ઉપર એક ઓઢો ઓઢાડવામાં આવે છે જેથી કરીને એનો જે પસીનો છે ઘોડાનો એ પેલા વરરાજાના કપડાને લાગે નહીં અને ઘોડો પણ વધારે સુંદર લાગતો હોય છે એટલે એમ કહે છે કે એવે એક કભાઈની કશે કાગળ બંધન દીઠો કશે એટલે કમરે એક કાગળ બંધન દીઠો એક કાગળ જે બાંધેલો હતો એ બાંધેલો કાગળ એક જુએ છે જોવા કારણ યોવનાએ તત્ક્ષણ છોડી દીધો આ કાગળમાં શું લખ્યું હશે એ જોવાના માટે પેલી છોકરીએ ટૂંકમાં વિષયાએ યોવના શબ્દ વાપર્યો છે યોવનાએ તત્ક્ષણ છોડી દીધો તે જ ક્ષણે એ છોડી દીધો કે કાગળની અંદર શું લખ્યું હશે કારણ કે દરેકને આમ ઉત્સુકતા થાય કે અંદર શું લખ્યું હશે કોના માટે લખ્યું હશે શું ચિઠ્ઠી હશે કોને આપવાની હશે શા માટે લઈને આવ્યા છે હવે અનેક પ્રકારના પ્રશ્નો થતા હશે અને એમને પણ એવી ઈચ્છા થઈ ગઈ કે આ કાગળમાં શું લખ્યું હશે જરાક જોવા તો દો એટલે હું વાંચી લઉં પછી પાછો મૂકી દઉં સરનામું અક્ષર તાતના દેખી બાળા મહાસુખ પામી સરનામું પણ કોનું છે પિતાનું છે તાત એટલે પિતા થશે સરનામું અક્ષર તાતના દેખી અને અક્ષર પણ કોને છે પિતાના જ છે સરનામું પણ પિતાએ લખેલું છે અક્ષર પણ પિતાના જ છે અને અક્ષર પિતાના છે દેખી બાળા મહાસુખ પામી આ દેખી બાળા એટલે આ છોકરી યુવતી મહાસુખ પામી કે ચોક્કસ મારા પિતાએ જ આ મારા માટે આ પુરુષને મોકલ્યો હોવો જોઈએ હજી તો વાંચવાનો બાકી છે પણ જોયા એટલે અક્ષર ઓળખી ગઈ એટલે એમ લાગે કે આ તો મારા પિતાએ જ મારી સાથે પ્રણવા માટે મોકલ્યા લાગે છે શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મોજ સ્વામી હોઈ શકે બની શકે કે આ પત્ર લખીને પિતાએ મોકલ્યો અને મારી સાથે લગ્ન કરવા માટે મોકલ્યો છે ભાઈને આ પત્ર લખ્યો છે તો ભાઈને કહી દેશે કે આવનાર વ્યક્તિ જોડે વિષયના લગ્ન કરી દેજો આ યુવક જોડે એવું કદાચ પિતાએ લખીને મોકલ્યો છે કારણ કે પિતાએ બરાબર એની તપાસ કરી લીધી હશે ખાસ કરીને જ્યારે યુવક અને યુવતીના લગ્ન કરવાના હોય ને મિત્રો ત્યારે વડીલ લોકો એની તપાસ કરાવે કે છોકરીનું ચારિત્ર કેવું છે છોકરીવાળા છોકરાનું ચારિત્ર કેવું છે છોકરો શું કામ ધંધો કરે છે એના ઘરના લોકો કેવા છે આ બધી જ વસ્તુની તપાસ કરાવે અને બધી વસ્તુની તપાસ કરાવ્યા પછી એકબીજાને હા પાડવામાં આવતી હોય છે એકબીજા સાથે લગ્નની મંજૂરી આપવામાં આવતી હોય છે ત્યાં સુધી છોકરી છોકરાને લગ્નની મંજૂરી અપાતી નથી એટલે બધા જ પ્રકારની તપાસ કર્યા પછી એમ લાગે કે આ વ્યક્તિ આપણને અનુકૂળ થશે અને એના હાથની અંદર જો દીકરીનો હાથ આપશું તો એ સુખી બનશે એવો વિચાર કરીને એ છોકરીને પરણાવતા હોય છે સ્વસ્તિ શ્રી કોંતલપુર સ્થાને મદનપુર બળવંત હવે લખે છે એને જે હેડિંગ મારેલું છે સ્વસ્તિ સ્વસ્તિનો મતલબ શું થાય છે સ્વસ્તિ એટલે કલ્યાણ થાય સ્વસ્તિ એટલે કલ્યાણ થાય અથવા તો શુભ થાય સ્વસ્તિ કોંતલપુર ક્યાંના છે શ્રી કોંતલપુર શ્રી શબ્દ લગાડ્યો છે માનજનક શબ્દ છે શ્રી કોંતલપુર સ્થાને ક્યાં પહોંચે કોંતલપુર કુંતલપુર ની અંદર એ પહોંચે કોંતલપુર માં પહોંચે મદન કુંવર બળવંત અને કોને મદન કુંવર પોતાનો દીકરો જે છે મદન એ મદન કુંવર ને લખે છે અહીં ચંદ્રહાસ ને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત
हे गुण गुण गुणवान दीकरा हूं અહીં થી ચંદ્રહાસને મોકલું છું તમારી પાસે અને એમને એ જે પત્ર આપશે એ પત્ર તું લેજે અને એની અંદર જે મેં લખ્યું છે એનું તું પાલન કરજે રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘર સૂત્ર એનું રૂપ તમારે જોવાનું નથી કેટલા સુંદર છે એ તમારે જોવાનું એનો કલર રંગ નહીં જોવાનો એ કાળો છે કે ગોરો છે એ પણ તમારે જોવાની કોઈ જરૂર નથી પછી આગળ શું લખ્યું છે ન પૂછશો ઘર સૂત્ર એને ઘર કે ગામ વિશે કે ગોત્ર વિશે પણ પૂછવાની કોઈ જરૂર નથી માત્ર હું જે તમને કહું છું એનું તમારે પાલન કરવાનું છે રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘર સૂત્ર મુહૂર્ત ઘટી કોન કોને ન પૂછશો ખાસ કરીને મુહૂર્ત ઘટી કોઈને પૂછવા જતા નહીં મુહૂર્ત તમારે કઢાવવાની કોઈ જરૂર નથી આપણે છે ને મુહૂર્ત આવું બોલે છે મુહૂર્ત નથી મુહૂર્ત બોલાય છે મુહૂર્ત બોલાય છે અને આ મુહૂર્ત ખૂબ જ મહત્વનું હોય છે ખાસ કરીને લગ્ન સમયનો જે સમયગાળો હોય છે એમાં બ્રાહ્મણ સારા ચોઘડિયાની અંદર મુહૂર્ત કાઢી આપતા હોય છે હવે સારું ચોઘડિયું એક ચોઘડિયું કેટલા કલાકનું હોય છે 1.5 કલાકનું હોય છે એક ચોઘડિયું એ સારા ચોઘડિયાની અંદર શુભ લગ્ન થાય લગ્ન પણ કેવા છે શુભ લગ્ન થાય એના માટે એ મુહૂર્ત લખી આપે છે એક પ્રકારનું ચોઘડિયું આવે છે એ ચોઘડિયું તમારે કઢાવવાની કોઈ જરૂર નથી શું કામ નહીં કઢાવતા કારણ કે તમે કદાચ દીકરીના લગ્ન કરવાના છો આમાં તો લગ્ન કરવાની વાત જ નથી હવે પણ જો દીકરીના લગ્ન કરવા હોય તો પહેલા મુહૂર્ત કઢાવવા પડે આ દિવસે આ તારીખે આ તિથિએ અને આટલા સમયગાળાની અંદર એના લગ્ન થશે આપણે જે કંકોત્રી બ્રાહ્મણ પાસે જે લખાવતા હોય તો એની અંદર એ બધું જ લખી આપે કે કયા સ્થાને છે એ બધું લખી આપે છે અને એ શુભ ચોઘડિયાની અંદર એમના લગ્ન થાય છે એ શુભ મુહૂર્તની અંદર એમના લગ્ન થાય છે એટલે બ્રાહ્મણ વર્ક ન્યાય જયારે હાથ પકડીને બેઠા હોય પ્રણવા માટે ત્યારે શુભ મુહૂર્ત શુભ મંગલમ સાવધાન આજથી સાવધાન થઈ જજો કયા શુભ મુહૂર્તની અંદર કે આજથી હવેથી તમે જે કઈક નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છો પતિ પત્ની તરીકેની જે શરૂઆત કરી રહ્યા છો તો આજથી અમુક અમુક બાબતોની અંદર તમારે સાવધાન રહેવું પડશે જો માણસ સાવધાન ન રહે તો એને ઘણી બધી જુદી જુદી ઉપમાઓ મળતી હોય છે હું અહીંયા નથી કહેતો બધાને ખબર છે કે કોના જેવા છે કારણ કે આવું બધું બનતું હોય છે એટલે બ્રાહ્મણ પહેલાથી ચેતવી જાય છે જો બેટા તારા માથે જવાબદારી આવશે તમે ધીરે 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 આ ગૃહ સંસારની અંદર પ્રવેશ કરી રહ્યા છો ગૃહ સંસારની અંદર પ્રવેશ કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે એમ કરીને એ એમના લગ્ન કરાવતા હોય છે એટલે એમ કહે છે રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘર સૂત્ર મુહૂર્ત ઘટી કોને ન પૂછશો મુહૂર્ત બાબતે કોઈને પૂછવા જતા નહીં કોઈ બ્રાહ્મણને તમે બોલાવીને પૂછતા નહીં કે કેટલા વાગે એમના લગ્ન કરાવો એને વિષ દેજો નહીં પુત્ર એમને શું આપજો વિષ ઝેર આપી દેજો પુત્ર ભાઈ ઝેર આપી દેજો પહેલા તો તમને જોઈને એમ થશે કે આટલા સારા વ્યક્તિને હું ઝેર કઈ રીતે આપી શકું એ નહીં તમે વિચારતા તમે વિચાર્યા વગર તમે એને ઝેર આપી જ દેજો વાંચી પત્રને વિષયા બોલે ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ હે પ્રભુ આ શું લખાવ્યું મારા પિતાએ આ શું લખ્યું છે એને વિષ આપવા માટે કહ્યું છે આવું તો કેવું પિતાએ પિતાને ખબર નથી પિતાએ વાંચ્યું નથી એક અક્ષર રહી કઈ રીતે જાય એટલે એમ કહે છે કે હે પ્રભુ આ તો બહુ દુઃખની બાબત છે કે આવું લખીને મોકલીએ છે પિતાએ વિષયાને સાટે વિષ લખાય શું કાપ્યા જોઈએ હાથ ખરેખર પિતાએ તો શું લખવું જોઈએ વિષયા પણ યા શબ્દ યા અક્ષર કઈ રીતે ભૂલે એની બદલે વિષ લખાઈ ગયું છે પિતાના હાથ કાપી નાખો એના કાંડ જ કાપી નાખો ખરેખર પિતાએ એક અક્ષર શા માટે ઓછો લખ્યો હશે એમને કેમ ખબર નહીં પડે ને તો એનો મિનિંગ બદલાઈ જશે એનો અર્થ બદલાઈ જશે જો પિતાએ આવું વિષ આપવા માટે કીધું તો મારા ભાઈ એને મારી નાખશે ખરેખર પિતાએ આ મારા માટે પુરુષને મોકલ્યો છે તો એને વિષયા શબ્દ લખવા જેવું કીધું એને બદલે એમણે વિષ કેમ લખ્યો છે પત્ર લેવો તો પાછો ફરી જાય પરણ્યા વિના વિઘ્ન થાય જો આ પત્રને હું લઈ લઉં ફાડી ના
તો એ પુરુષ પાછો જતો રહે કેમ કે પડી ગયો હશે એવું માનીને એ પાછો જતો રહેશે અને મારા લગ્ન થશે નહીં કારણ કે લગ્નનો અમુક સમયગાળો હોય છે અને એની અંદર જો લગ્ન ન થાય તો પછી એના માટે ઘણો સમય પાછળ રાહ જોવા પડતી હોય છે એના કરતા આપણે એવી કોઈ રાહ જોવાની થતી નથી પત્ર લેવું તો પાછો ફરી જાય પરણ્યા વિના વિઘ્ન થાય અક્ષર એક વધારું એ માહે વિષની કરું વિષયાય પણ એની અંદર એક અક્ષરને જો ઉમેરી દઉં તો વિષનું શું બની જશે વિષયા થઈ જશે લખ્યું છે વિષ દેજોની પુત્ર વિષ એટલે જહેર થાય જહેર થશે અથવા તો ઝેર થાય ઝેર વિષ એટલે ઝેર થાય હવે એ ઝેર ને બદલે આપણે વિષ નું શું કરી દેવાનું માત્ર એક અક્ષર જ ઉમેરી દેવાનું વિષયા કરી દેવાનું શું આપજો વિષયા આપી દેજો તો ભાઈ મારા આ પુરુષ જોડે લગ્ન કરાવી દેશે એટલે એમ કહે છે કે અક્ષર એક વધારું એ માહે વિષની કરું વિષયાય એક નેત્રનું કાજળ કાઢી એક આંખમાંથી શું કાઢે છે કાજળ કાઢે છે જે મેસાજરી હતી એમાંથી એક તણખલું લીધું અને કાજળ કાઢે છે બીજા નેત્રનું નીર અને બીજા નેત્રમાંથી શું કરે છે પાણી જે આંસુ છે એ આંસુ લે છે તરણાવતે લખ્યું તારુણીએ ધરી હૃદયા મધ્ય ધીર અને તરણ તરણ એટલે શું થાય તરણ એટલે તણખલું થાય એ તણખલું લીધું અને તણખલું લઈને વિષનો શું કરી નાખ્યું વિષયા કરી દીધું તરણાવતે લખ્યું તારુણીએ ધરી હૃદયા મધ્ય ધીર અને હૃદયની અંદર એમણે શું કરી ધીરજ ધરીને એમણે લખ્યું છે નારદ કહે સાંભળ્યું હે અર્જુન હર્તા કરતા અવિનાશ નારદ અર્જુનને આ સંભળાવે છે અર્જુન સાંભળ્યું હર્તા ને કરતા એ બંને કોણ છે અવિનાશ અવિનાશ એટલે ભગવાન છે એટલે જેને રામ રાખે તેને કોઈ ચાખતું નથી વિષય પેલા ચંદ્રહાસને બચાવવા તો ભગવાને એનું આયુષ્ય નક્કી હતું તો પછી એની અંદર વિષનો શું બની ગયો વિષય બની ગયો અને ચંદ્રહાસ બચી જાય છે એવું એને સમજાવે છે વિષ ફેડી વિષયા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ વિષના બદલે વિષય રાખ્યો અને એમ ચંદ્રહાસ ઉગરી જાય છે પત્ર ફરી બાંધ્યો પ્રેમદાય જળ ભરી તે નેત્ર અને પત્ર ફરી પાછો જ્યાં તો ત્યાં જ બાંધી દે છે પ્રેમદાય કોણ છે પ્રેમ આપનારી દા એટલે આપનારી પ્રેમદા દાન મતલબ થઈ આપનારી જે પ્રેમ કરનારી જે નારી હતી એણે પત્ર ફરીથી બાંધી દીધો જળ ભરતી તે નેણ અને આંખોની અંદર આંસુ ભરતી કે હે પતિ દેવ તમે જલ્દીથી આવો મારે તમારી જોડે લગ્ન કરવા છે ઉઠી અબડા ચાલી ત્યાંથી સુખે કહેતી વેણ અને ત્યાંથી અબડા અબડા એટલે નારી અથવા સ્ત્રી થાય એ ત્યાંથી ચાલે છે ત્યાંથી સુખે કહેતી વેણ કે તમે જલ્દીથી આવો હું તમારી રાહ જોઉં છું હાથમાં શું મુકાવી દઉં મહેંદી હા મહેંદી લગા કે રગના ડોલી સજા કે રખના વાહ વેરી ગુડ બધાને આવડતું તો હોય પાછળ મારા કરતા વધારે હોશિયાર ને પાછળ બધાનો અનુભવ છે એટલા માટે આ બધું બોલી શકે છે ખૂબ અનુભવી આ વાત ગીત તો પાછા કો સાંભળેલા હોય કે તમે જલ્દીથી આવો અને મને પાછા લેતા જાઓ કારણ આ શુભ ઘડી જે છે એ શુભ ઘડી ક્યાંય પાછી જાય નહીં એટલે એમ કહે છે કે ઉઠી અબડા ચાલી ત્યાંથી સુખે કહેતી બેન ઘેર જઈને વાટ જોઉં છું હું ઘર જઈને તમારી રાહ જોઉં છું તમે વહેલી તકે પધારજો ઉતાવળા તમો આવો જલ્દી જલ્દી તમે આવજો બેન્ડ વાજા વાગતા હોય ને કન્યાના મંડપ જેવા રોપાણા હોય બેન્ડ વાજા વાગતા હોય કન્યાને ખબર પડી જાય કે એની સહેલીઓ જે આજુબાજુમાં હોય એ કહી દેતી હોય છે કે જાન મંડપમાં આવી ગઈ છે અને તમારા મમ્મી પોખવા માટે ગયા છે વરરાજાને હા જલ્દીથી પધારો ક્યાં માહિયારાની અંદર જ્યાં વર અને કન્યા પરણવાના છે અગ્નિની સાક્ષી એટલે તમારી હું રાહ જોઉં છું તૈયાર થઈને બેસું છું તમે વહેલી તકે પધારજો
ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા આવો તમો આવો મદનભાઈને મળજો સ્વામી પહેલા કોને મળજો મારા ભાઈ મદનને મળી લેજો મદનભાઈને મળજો સ્વામી પત્ર લખ્યો તે લાવો અને ત્યાં એવું કહેવામાં આવશે કે તમને જે પિતાએ પત્ર મોકલ્યો છે એ ઝડપથી લાવો આની અંદર શું લખ્યું છે અને એ મુજબ ભાઈ તમને આપી દેશે પત્ર લખ્યો તે લાવો સ્વામી એમ કહી વિષયા વળી રે આ વલણ છે એમ કહે છે કે પત્રમાં જે લખ્યું છે તે લાવો સ્વામી એમ કહી વિષયા વળી રે થરથર ધ્રુજે ને કાંઈ ન સૂજે સખી જ્યાં સામી મળી રે એમ કરીને એ ત્યાંથી નીકળે અને પેલી સહેલીઓ બધી હસતી હસતી ત્યાંથી મળે કે ક્યાં ગયા હતા બેન તમે આટલા વાર સુધી એકલા એકલા ક્યાં ગયા હતા ત્યાં તો હાથ પગ ધ્રુજવા માંડ્યા અરે ભાંડો તને ફૂટી ગયો ને આપણો કારણ કે ભાંડો ફૂટી જાય પછી એ મુશ્કેલી છે કે આ પુરુષને મળવા માટે ગઈ હોય એટલે બધા કે હાય હાય શું થયું શું વાત કરી એમણે શું કહ્યું જાત જાતની સખીઓના તો પ્રશ્ન આવે મિત્રો અને મિત્રો આવા આવા પ્રશ્નો કરનારી તો સહેલી હોય ને ભૂલથી એકાદ ત્યાં જઈને બોલી દીધું હોય કે વિષયા એને મળવા માટે એકાંતમાં ગઈ હતી તો આવી બનશે એટલે એના ગાત્રો ધ્રુજે છે શરીર ધ્રુજવા માટે છે અને એમ કરીને વીસ માંથી વિષય કરી અને ચંદ્રહાસ ઉગરી જાય છે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યને પૂર્ણ કરીએ ત્યાં એક પ્રશ્ન હું તમને જે લખાવતો હતો એમાં એક પ્રશ્ન લખવાનો છે એમ ઉગાર્યો ચંદ્રહાસ પ્રશ્ન જો કદાચ લખાવેલો હોય તો જોઈ લેજો ન લખાવેલો હોય તો લખજો એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે ફરીથી પ્રશ્ન એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે એનો જવાબ છે ચંદ્રહાસ આખ્યાનમાંથી જવાબ છે ચંદ્રહાસ આખ્યાનમાંથી હવે જે મેં તમને પ્રશ્ન આપું છું એ પ્રશ્ન એક એક વાક્યના પ્રશ્નો બધા લખવાના છે પછી બે ત્રણ વાક્યના બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો એમાં ત્રીજો ને ચોથો પ્રશ્ન લખવાનો છે કયો પ્રશ્ન લખવાનો ત્રીજો ને ચોથો પ્રશ્ન લખવાનો છે અને મુદ્દાસર નોંધ લખો ત્રીજો પ્રશ્ન છે જુઓ મુદ્દાસર નોંધ લખો એમાં ચંદ્રહાસનું પાત્રલેખન કરો કયો પ્રશ્ન લખવાનો ચંદ્રહાસનું પાત્રલેખન કરો બસ આ એક જ પ્રશ્ન લખવાનો છે આ પ્રશ્ન બધા પાકી નોટમાં લખવાના છે પ્રશ્નનો જવાબ અને જે કંઈ તમને મેં પીરિયડની અંદર જેટલા પ્રશ્ન આપ્યા એ પાકી નોટમાં પણ લખવાના છે અને ગ્રુપ કાર્યની નોટમાં પણ લખવાના છે આપણો વિદ્યાર્થી મિત્રો આજે ત્રીજું કાવ્ય અહીં સમાપ્ત થાય છે રજા આપશો ત્યાં સુધી નમસ્કાર જય હિન્દ જય ભારત